لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. આપણે ઘણા વખતથી એક વિષય ઉપર વાત કરી રહ્યા છીએ, અને તે છે અલ્લાહનો અબ્દ કેવી રીતે બનવો. ઇન્સાન માટે જરૂરી છે કે આ દુનિયામાં અલ્લાહનો અબ્દ બને, પરંતુ અબ્દ અમલ નહીં બની શકે. એના માટે જરૂરી છે કે એની પાસે ચાર સંબંધ હોય, અને એમાં સૌથી પહેલો સંબંધ અલ્લાહ સાથેનો સંબંધ છે. અને આ અલ્લાહ સાથેના સંબંધમાં સાત વસ્તુની જરૂર છે, જેમાંથી ચાર વસ્તુ ઉપર આપણે વાત કરી ચૂક્યા અને પાંચમી વસ્તુ ઉપર આપણે વાત કરી રહ્યા છીએ, અને એ છે સબ્ર. અમુક ગુઝશતા શબે જુમ્માની મજલિસોમાં સબ્રના ફાયદાઓ વિશે વાત કરી કે આ સબ્ર ઇન્સાન અગર જો દુનિયામાં કરતો રહે છે તો એને કેટલો બધો બેનિફિટ, કેટલો બધો ફાયદો મળે છે. અગર જો ઇન્સાનને ખબર પડી જાય, હદીસના જુમલા છે કે સબ્ર કરવામાં શું ફાયદો છે, તો એ પસંદ કરત કે એના કાતરથી ટુકડે ટુકડા કરી નાખવામાં આવે, અથવા મારી ભાષામાં કહો ખીમો કરી નાખવામાં આવે, કે એના ઉપર એ સબ્ર કરે જેથી એને એ ફાયદો કે જે અલ્લાહ અતા કરવાનો છે એ મળી શકે. સબ્રનું મહત્વ જિંદગીમાં એટલું બધું જરૂરી છે જેટલું પાણીની જરૂર છે. અગર આ દુનિયામાંથી ખુદાવંદી આલમ પાણી ઉઠાવી દે, પાણી ના હોય તો પછી શું થશે? ન જાનવરો જીવતા રહી શકશે, ન પરિંદાઓ જીવતા રહી શકશે, ન ઇન્સાન જીવતા રહી શકશે, ના કઈ અનાજ ઉગી શકશે. અનાજમાં પણ ચાહે ફ્રૂટ હોય, ચાહે દાણા હોય, ચાહે શાકભાજી વેજીટેબલ હોય, આ બધી વસ્તુમાં પાણીની જરૂર બહુ છે. એવી જ રીતે રૂહાની જેટલી પણ સિફત આપણે કહીએ, એ બધી સિફતને અગર જો આગળ વધારવી હોય તો એ સબ્ર વગર આગળ નહીં વધે. ઇન્શાલ્લાહ આજની મજલિસમાં એ જ અમુક એક્ઝામ્પલ લેવા છે કે આ સબ્ર કેટલું બધું આપણી પાસે જરૂરી છે, અને સબ્ર કરવાથી કેટલી બધી આપણને સાથે સાથે સિફતો અલ્લાહ નસીબ કરે છે. લગભગ આઠ એક એક્ઝામ્પલ લઈને આવ્યો છું કે ઇન્શાલ્લાહ કોશિશ કરીએ ખુદાવંદી આલા આપણને આ સબ્ર કરવાની તૌફીકાત આપે, કે જેથી આપણે અલ્લાહની બારગાહમાં એ બધા ફાયદાઓ મેળવી શકીએ કે જે ખુદાવંદી આલમે સાબિરો માટે રાખ્યા છે. એક ઇન્સાન વિચાર કરે, એની સામે કોઈ તોછડાઈથી બોલે છે, એને કોઈ ખરાબ બોલી નાખે છે, હવે એમાં આગળ જો ઇન્સાન સબ્ર કરશે તો એની એક રૂહાની સિફતમાં વધારો થશે, અને ઈ છે હિલ્મ, ઈ છે નરમાશ. આપણા જેટલા પણ નબીઓ આવ્યા, 1,24,000 નબી
અથવા તો આપણા બાર ઇમામો જનાબે સૈયદા ઇમામ ઝૈનુલ આબિદીન જેને પણ આપણે લઈએ બધાની જિંદગીમાં આ સિફત બહેતર તરીકાથી જોવા મળતી નરમાશ હતી એક એક્ઝામ્પલ લીધું હતું કે ગુલામથી દીકરો મરી જાય છે ઇમામનો તેમ છતાં પણ ઇમામ ત્યાં સબ્ર કરે છે સહનશીલતા રાખે છે હવે આપણે જોવાનું છે કે આપણે આપણા સમાજમાં આપણા ભાઈઓ પ્રત્યે આપણા નાના ભાઈઓ પ્રત્યે આપણા બુઝુર્ગો પ્રત્યે જ્યારે તોછડાઈનો સામનો થાય ત્યારે આપણો સબ્ર કેટલો હોય છે અને અગર જો આ જગ્યા ઉપર સબ્ર આવે છે કોઈની તોછડાઈ ઉપર આપણે સબ્ર કરીએ તો ખુદાવંદી આલમ આપણને એક સિફત અદા કરશે એનું નામ છે હેલ્મ હેલ્મ એટલે સહનશીલતા અથવા તો નરમાશ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ એમની જિંદગીમાં જોઈએ આ 23 વર્ષ દરમિયાન એવું શું કામ કરી નાખ્યું કે એ અરબ જાહિલ માહોલમાં ઇન્કલાબ પેદા કરી નાખ્યો કે જે લોકો આપસમાં બાજી કુટી મરતા હતા હવે એકબીજાને સલામ અલૈકુમ કહેતા થઈ ગયા એકબીજાને દુઆ આપતા થઈ ગયા એકબીજાને ગળે મળતા થઈ ગયા શું એવું કારણ હતું એનું કારણ આ જ હતું નરમાશ રસૂલે ખુદા સામે શું તોછડાઈ નથી કરવામાં આવી કુરાન આવાજ દે છે કે રસૂલે ખુદાને કહેવામાં આવ્યું ઇન્ના લનરાકા ફી સફાહા કહે રસૂલ અમે તને ઘેલો જાણીએ છીએ તો આ બધી વાત કરે છે ખુદા એક છે અલ્લાહની ઇબાદત કરો આ બધું તારું ઘેલાપણું છે નાઉઝ બિલ્લાહ નસ્તજીરુ બિલ્લાહ રસૂલે ખુદા એમને કીધું કે તું મને ઘેલો છે તું ઘેલો આપણને કોઈ ઘેલો કહી જાય તો આપણે આખા ખાનદાનને ઉપાડી લઈએ છીએ ને તું ગેલો તારા ફાધર ગેલા તારા મમ્મા ગેલા તારા અદો ગેલો આ બધા આપણા શબ્દો છે પણ રસૂલે ખુદા શું જવાબ આપે છે એને કુરાન કોટ કરે છે જવાબ આ રીતે છે બહેતરીન જવાબ છે કાલ યા કૌમે તો રસૂલે ફરમાવ્યું આઈ મારી કૌમ ત્યાં એમ જ કહેતા કે ભાઈ હું ગેલો નથી એમ નહીં યા કૌમી આઈ મારી કૌમ લઈ સભી સફાહ કે હું ઘેલો નથી વલા કિન્નની રસૂલુમ મે રબ્બિલ આલમી હું ઘેલો નથી પરંતુ હું અલ્લાહ તરફથી મોકલવામાં આવેલો રસૂલ છું આ એક સિમ્પલ જવાબ દઈ દીધો જનાબે નૂહનો એક્ઝામ્પલ લઈએ એક એવી જગ્યાએ હોડી બનાવે છે કે જ્યાં પાણીનો નામો નિશાન નથી તો એને પણ કીધું માણસો આવીને અમે તને બહુ ગુમરાહીમાં જોઈએ છીએ આ બધું ઘેલાપણાનું કામ છે ગુમરાહી જેવું કામ છે નકામું કામ છે તમારું ત્યાં પણ જનાબ એનું મેં આવો જ જવાબ દીધો આ લયા કૌમી કહે મારી કૌમ લઈ શકીએ તો દાદા કે હું ગુમરાહ નથી હું ખોટું કામ નથી કરતો વલા કેમ રસૂલ મે રબ્બિલ આલમી પરંતુ હું જે છે અલ્લાહ તરફથી મોકલવામાં આવેલો રસૂલ છું આપણા બીજા ઇમામનો એક્ઝામ્પલ લઈએ જ્યારે સુલાહ થઈ ગઈ ત્યારે અમુક માણસો આવીને કહે છે કે તમે માવિયા સાથે સુલાહ કરી લીધી એવો ખરાબ માણસ સાથે એની સાથે તો લડાઈ કરવી જોઈએ તો તમે આ સુલહ કરવાથી એમ લાગે કે તમે ડરી ગયા અને મોમિનોની ઇજ્જત ગઈ તો આવીને ઇમામને સલામ કરે છે તો આવી રીતે સલામ કરે છે અસલામુ અલયકા યા મુઝિલ્લલ મુમિનીન નઉઝુ બિલ્લાહ એ સલામ થાય તમારા ઉપર આ મોમિનોને જલીલ કરવા વાળા ઇમામ શું જવાબ દે છે એનો કહે છે કે એમ ના કે બલકે એમ કે અસલામુ અલયકા યા મુઇઝ્ઝલ મુમિનીન મારા થકી મોમિનોને ઇજ્જત મળી છે માટે તું એમ કે સલામ થાય તમારા ઉપર ક્યાંય મોમિનોને ઇજ્જત દેવા વાળા ઇમામ બાકીર અલી સલાતો વસલામનું નામ બગાડે છે એ આવીને કહે છે અંત બકરા બકરા એટલે ગાય
કે તમે ગાય છો. ઇમામ બાકર અલૈહિસ્સલામ એને સામો ગાવ દેવા નથી બેસતા, બલકે કહે છે આના બાકર ઉલુમ કે હું ઇલમને ચીરવા વાળો છું. વિચાર કરીએ, આપણા અહલે બૈત અલૈહિસ્સલામ આપણને તાલીમ આપે છે કે જ્યારે તમારી સામે કોઈ તોછડાઈથી વર્તન કરે તો તમે સામે નરમાશ રાખો. આ નરમાશ એક રૂહાની સિફત છે કે જેનાથી આપણને અલ્લાહથી નજદીક થવાય છે. અગર જો ઈ આપણી સામે તોછડાઈ કરશે અને આપણે સામે તોછડાઈ કરશું તો આપણામાં એમાં ફર્ક શું રહી જશે? આપણે ગુજરાતીમાં બહુ સારી એવી કહેવત છે, અગર જો કૂતરો આપણને કરડે તો આપણે સામો કરડવા નથી જવાતું ને. કૂતરો આપણને ભટકું ભરે તો આપણે શું સામો ભટકું કરવા જશું? આવી જ રીતે ઇન્સાન પોતાની જિંદગીમાં અગર જો આ વસ્તુ અપનાવી લે તો ઘણો આગળ નીકળી શકે છે. કારણ કે ઇન્સાન તોછડાઈ નું વર્તન કરે છે એ આ જબાનથી કરે છે, તો આપણે એના ઉપર સબ્ર કરશું તો ખુદાવંદી આલમ હિલ્મ જેવી નેમત, નરમાશ જેવી નેમત આપણને અતા કરશે. આ એક એક્ઝામ્પલ. બીજી વસ્તુ શહેવત, એ પણ આ સમાજનો આપણો મોટો પ્રોબ્લેમ છે, અને એમાં ખાસ કરીને અત્યારે જમાનો એવો છે કે જગ્યાએ જગ્યાએ આપણને બેહિજાબી જોવા મળશે. પરકોમની વાત કરીએ કે આપણી વાત કરીએ, બધી જગ્યાએ બેહિજાબી. આટલા મોમિના, આટલી નમાઝ, નમાઝ શબ ના જાય તેમ છતાં બેહિજાબ. એવામાં શહેવત ઉપર કંટ્રોલ કરવો બહુ મહેનત છે, પરંતુ જ્યારે ઇન્સાન આ શહેવત ઉપર કંટ્રોલ કરશે તો ખુદાવંદી આલમ એને એક સિફત, એક કાલિતી આપશે. એનું નામ છે ઇફ્ફત, એનું નામ છે પાક દામન. જનાબે યુસુફ નું એક્ઝામ્પલ આપણી સામે છે કે ઝુલૈખા તૈયાર થઈને મકિયાશ કરી જનાબે યુસુફને ઝિનાની દાવત આપે છે. જનાબે યુસુફ અલૈહિસ્સલામ ફરમાવે છે, માઝ અલ્લાહ, અલ્લાહની બારગાહમાં પણ જાઉં છું આ વસ્તુથી. ઇબ્ને સિરિન નો વાક્યો આપણી સામે છે, એને પણ એક ઓરત જેના માટે દાવત આપે છે પણ નહીં, બચી જાય છે, ખૌફે ખુદા રાખે છે. બદલામાં શું મળે છે? પાક દામની મળે. આજ સુધી તારીખમાં એમનું નામ રોશન છે પાક દામન તરીકે, ઇફ્ફત તરીકે. એટલું જ નહીં, બલકે સાથે સાથે ખુદાવંદી આલમે કદો આપે છે, ઈ છે ખ્વાબની તાબીર, સપનાની તાબીર બયાન કરી શકે છે. જનાબે યુસુફ પણ અને ઇબ્ને સિરિન આજે પણ જે આલિમો સપનાની તાબીર માટે ઉપયોગ કરે છે, તો જનાબે યુસુફ થી ઇબ્ને સિરિન થી આપણા છઠ્ઠા ઇમામથી વિચાર કરીએ કેટલો મોટો કરતો. હત્તા કે કહેવામાં આવે છે કે એક જવાન જ્યારે કોઈ ના મહેરમ તરફ એની નજર પડે તો અલ્લાહની ખુશી ખાતર પોતાની નિગાહને ઝુકાવી લઈ આ આસમાન તરફ કરી લઈ ખુદાવંદી આલમ એનો દરજ્જો શહીદો જેવો કરાર દઈ દે છે. આ ઇફ્ફત ક્યારે મળશે? આમને નહીં, બલકે આ શહવત જે આવે છે એના ઉપર સબ્ર કરવાથી મળશે. ત્રીજું એક્ઝામ્પલ લઈએ, માની સખાવત. ખુદાવંદી આલમે ખુમ્સ વાજિબ કર્યું છે, ઝકાત વાજિબ કરી છે, પરંતુ જ્યારે ઇન્સાન આ ખુમ્સ ઝકાત દેવા માટે આગળ વધે છે ત્યારે શૈતાનના કેટલાય બધા વસવાસ એની તરફ આવી જાય છે. પરંતુ વસવાસ આવે છે કે ભાઈ તું દઈશ તો તારો માલ ઓછો થઈ જશે, એક તરફ એ વસવાસ આવે છે. એક તરફ કુરાન આવાજ દે છે કે તમે અગર જો રાહ ખુદામાં એક દેશો ખુદા 10 ગણો તમને પલટાવશે. આ બે ની વચ્ચે ઇન્સાન મુસ્તરિફ થઈ જાય છે કે શું કરે, પણ ઇન્સાન પોતાના જાતા માલ ઉપર સબ્ર કરે તો ખુદાવંદી આલમ એને સખાવત જેવી નહેમત આપશે. એની એક કાલિકી એનામાં ઉપયોગમાં આવશે. વચ્ચે આગળ ઈ છે સખાવત, અને ખુદા આવાજ દે છે ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુહસિનીન, કે ખુદાવંદી આલમ એહસાન કરવા વાળાઓને દોસ્ત રાખે છે.
પરંતુ અગર જો સબ્ર ના કર્યો તો શું થશે? એ ઇન્સાન કંજૂસ કહેવાશે. અને કંજૂસ માટે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફરમાવે છે, આવા કંજૂસ માણસોની જન્નતમાં જવાના ચાન્સીસ બહુ ઓછા છે. વિચાર કરવાનો છે. તો આપણે જાતા માલ ઉપર સબ્ર કરીએ અને સખી બનવું છે કે ઈ માલ કે જે એક વખત તો આપણા હાથમાંથી ચાલ્યો જવાનો છે, ચાહે વારસાના હાથમાં જાય કે ચોરના હાથમાં જાય, ચાલ્યો જવાનો છે. તો આપણે ઈ માલ થોડાક વખત માટે પકડી અને કંજૂસ બનવું છે કે સખી બનવું છે? સબ્ર કરી અને સખાવત મેળવી શકાશે. ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ, ગુનાહ ઉપર સબ્ર કરીએ. ઇન્સાનની જિંદગીમાં ઘણા બધા ગુનાહો સામે આવે, વ્યાજ લેવાનું મન થાય, યા તો પછી કોઈને બેવકૂફ બનાવવાનું મન થાય, યા કોઈની ગીબત કરવાનું મન થાય. આ બધા ગુનાહો ઉપર જ્યારે ઇન્સાન સબ્ર કરશે, ખુદાવંદ આલમ એને એક સિફત અદા કરશે. એ સિફતનું નામ શું છે? તકવા. આ તકવા જયારે આવશે તો ખુદા કુરાનમાં આવાજ દે છે, ઇન્નલ્લાહ યુહિબ્બુલ મુત્તકીન, કે ખુદાવંદી આલમ તકવા રાખનારને દોસ્ત રાખે છે. હવે આ ગુનાહ અગર જો ના કરીએ તો શું દુનિયામાં આપણે એમ કહીએ કે ધક્કો ખાવા આવ્યા છીએ? નહીં, ધક્કો ખાવા નથી આવ્યા, બલ્કે આ દુનિયામાં ગુનાહો ઉપર સબ્ર કરી અને જન્નતમાં એ બધી નેમતો મેળવવા માટે આવ્યા છીએ કે જેનો ખુદાવંદી આલમે વાયદો કર્યો છે. અને આ ગુનાહો ઉપર સબ્ર કરવાથી એ જહન્નમના અઝાબથી બચવા ચાહીએ છીએ કે જેનો ખુદાવંદી આલમે આપણને ડરાવણી દેખાડી છે. અને આપણે તો દાવો કરીએ છીએ ને કે આપણે તો ઇમામ અલી અલી સલામના ચાહવાવાળા છીએ, પણ ઇમામ અલી અલી સલામનો એક લકબ શું છે ખબર છે? મૌલન મુત્તકી, કે મુત્તકીઓના મૌલા છે. તો અગર જો આપણે તકવા ઇખ્તિયાર નહીં કરીએ તો પછી શું ઇમામ અલી અલી સલામ એમ કહેશે કે તું ભલે ગુનાહ કરતો હોય પણ હું તારો મૌલા છું? એ મૌલન મુત્તકીન છે. અને આ તકવાની સિફત આપણામાં ક્યારે આવી શકશે? કે જ્યારે આપણે સાથે મળીએ, આપણે સાથે મજલિસ મળીએ. ક્યારે આપણા માસિફત આવશે? કે જ્યારે આપણે ગુનાહો ઉપર સબ્ર કરીએ. સબ્ર નહીં કરશું તો મુત્તકી નહીં કહેવાશો, મુત્તકી નહીં કહેવાશો તો આપણો મોલા ઇમામ અલી અલૈહિસ સલામ રહેબરી કબૂલ નહીં કરે. આપણે જ્યારે રહેબરી ઇમામ કબૂલ નહીં કરે તો પછી જન્નતમાં જવાનો ચાન્સીસ કેવી છે? કે જ્યારે ઇમામ અલી અલૈહિસ સલામ કસીમુલ નારે વળી જન્નત છે, જ્યારે ઇમામ અલી અલૈહિસ સલામ જન્નત અને જહન્નમના તકસીમ કરવા વાળા છે. પાંચમી વસ્તુ, કાનૂન ઉપર અમલ કરવામાં સબ્ર કરીએ, કે જેનાથી આપણને ડિસિપ્લિન જેવી નહેમત ઇન્સાનને મળે છે. હવે દરેક જગ્યાએ ઇન્સાનના કાનૂન હોય છે. ઇન્સાન ઘરમાં દાખલ થાય એટલે એનો પહેલો કાનૂન હોય કે ચપ્પલ આ જગ્યા ઉપર રાખવાના. ઇન્સાનનો બીજો કાનૂન હોય કે કપડાં જે છે ઘરમાં બદલે તો એ એક જગ્યા ઉપર ટીંગાડવાના હોય, મેલા કપડાં હોય તો બાથરૂમમાં ટબમાં નાખી દેવાના હોય, બાસ્કેટમાં નાખી દેવાના. ઇન્સાનના ઘરમાં સુવાનું ક્યાં છે, ખાવાનું કેટલા વાગે છે, ઘરમાં પણ કાનૂન છે. આપણે ઘરમાં જેમને તેમ નથી રહેતા. દિવસ ઉગે એટલે આપણે બત્તી ઠારી નાખીએ છીએ, સુવા જાય બત્તી ઠારી નાખીએ, ત્યાં પણ આપણો કાનૂન છે. ઇમામ બારગાહમાં આવીએ ત્યાં પણ કાનૂન છે કે ભાઈ મોટર સર્કિટ ક્લાસમાં રાખવાની, નકર અહીંયા સેક્રેટરી જે છે એ એલાન કરશે કે ફલાણી મોટર જે છે એ સરખી પાર્કિંગ પાર્ક નથી કરવામાં આવી. તો બધી જગ્યાએ કાનૂન છે. તો ઇસ્લામે પણ ઇન્સાનને કાનૂન આપ્યા છે. આ કાનૂન ઉપર અગર જો આપણે અમલ કરશું તો આપણી જિંદગીમાં ડિસિપ્લિન આવશે. અને ઇમામ અલી અલૈહિસ સલાતુ વસલામે ખૂબ તાકીદ કરી છે, ખાસ કરીને આખરી વખતમાં જ્યારે વસિયત કરે છે ત્યારે પણ આ વસ્તુ કહે છે, અલૈકુમ બિનઝમે ઉમુરિકુમ, કે તમારી જિંદગીના કાનૂનને સરખી રીતે પાબંદીથી જાળવો. એમ નહીં કે તમને જેમ મન ફાવે એમ, જેમ સરખાઈ આવે એમ કરી નાખો, નહીં. કાનૂન જમવાનો પણ છે, કાનૂન ફાતિયો લેવાનો પણ છે. એમ નથી કે ચાલો મને આજે ફાતિયો ભાવતો છે તો હું 10-12 ખીચામ નાખી દઉં, નહીં. આ કાનૂન અગર જો આપણી પાસે હશે
તો આપણી જમાતમાં ડિસિપ્લિન હશે. હું એકલો નમાઝ પડતો હોય ને 10 બાર લાઈટ બાળી નાખો, આ કાનૂન છે? આ નર્ક છે? નથી. જેટલું જરૂરત પૂરતું છે એટલો ઉપયોગ કરીએ, પાણીનો બગાડ ના કરીએ. આ બધી વસ્તુ જયારે આપણામાં આવશે, કાનૂન ઉપર અમલ કરશું, તો ખુદાવંદી આલમ કહે છે કે હા, મને તકલીફ પડે, જરૂર તકલીફ પડે કે ભાઈ આ બધા કાનૂનને મારે ફોલો કરવા મહેનત પડે, પણ કહે છે ખુદા તું એના ઉપર સબર કરીશ ને તો હું તને ડિસિપ્લિન જેવી તને હું નહેમત અદા કરીશ, તારી જિંદગીમાં ડિસિપ્લિન આવી જશે. અને આપણા મોલાએ કાયનાત આ વસ્તુ ઉપર અમલ કરવા આપણને તાકીદ કરે છે. ઇબાદતમાં સબર, હવે ઇબાદતમાં કઈ સબર હોય? હા, ઇબાદતમાં પણ સબર જરૂરી છે. કેવી રીતે? અલહમદુની સુરા પડવી પડે, કુલ્હુ અલ્લાહની સુરા પડવી પડે, રૂકુઓને સજદા સજદા કરવા પડે. એક માણસ છે કે ના એવી રીતે નમાઝ પડે કે જાણે ખબર જ નથી શું પડે શું નહીં. હમણાં થોડા વખત પહેલા, એક બે અઠવાડિયા પહેલા, એક ભાઈ મારી બાજુમાં બેઠા હતા, નમાઝ જુમા પૂરી થઈ એટલે વચમાં નમાઝ પડતા હોય, એ ભાઈ નમાઝ પડતા હતા, મને તાજુબ છે કે આ ભાઈ જેટલું કયામ કરે છે એમાં બિસ્મિલ્લાહ રહેમાન રહીમ પણ ના પડે. અને એ ભાઈ રૂકુ પણ થઈ જાય, સજદા પણ થઈ જાય, કુનુત પણ થઈ જાય, બધું થઈ જાય, પણ કેસ પડતા શું પડતા છે કરા? તો શું આ ઇબાદત આપણી મરજી પ્રમાણે કરવાની છે કે ખુદાએ કીધું છે એમ કરવાનું છે? એક વસ્તુ છે કે હું ઇબાદત કરું પણ મને મન ફાવે એમ. સવારની નમાઝનો સમય 4:30 વાગે છે કાતરો રેજીના, ચાલો હવે ક્યાં 4:30 વાગ્યું, હું 4 વાગે એમ પડલો, ખુદાને 4:30 કબૂલ કરવી ને 4 વાગે કબૂલ કરવી, આ ઇબાદત થઈ? 4 વાગે સુબહની નમાઝ પડેલો ખુદાવંદી આલમે જે હુકમ આપ્યો છે એની પ્રમાણે ઇબાદત અગર કરશું, એમાં સબ્ર કરીને કરશું, તો ખુદાવંદી આલમ આપણને ઇતાઅત જેવી નેમત આપશે. નહીતર હું 1000 રકાત નમાઝ રાતે પડી લઉં કે ખુદા ખુશ થઈ જાય, 17 રકાત ના પડો, એ ઇબાદત કહેવાશે? નહીં કહેવાશે, કારણ કે એ મારા નસ પ્રમાણે કરે છે. ઘણા માણસોને હું જોતો હોય છું સજદામાંથી ઉભા થાય, અસ્તગફિરુલ્લાહ બેઠા બેઠા પડે, અથવા તો તશહુદ પડે, બે પગ આમ સીધા રાખતા હોય છે. ખુદા હુકમ આપે છે કે તારા ડાબા પગ ઉપર જમણો પગ મૂકી દે, પણ નહીં આમ જ રાખું છું. આ ઇબાદત પોતાના કેવું પ્રમાણે થઈ, પોતાના દિલ પ્રમાણે થઈ, આ ઇબાદત નથી ખુદાને પસંદ. ખુદા જે હુકમ આપે છે એ પ્રમાણે તું અમલ કર, તો તારામાં ઇતાઅતનો સ્વભાવ આવશે. લોકો મને જોવે છે તો 2 રકાત વધારે સારી રીતે પડું, ના એ રીતે નથી. ઇબાદતમાં સબર એ છે કે ખુદાવંદી આલમે જે રીતે આપણને હુકમ આપ્યો છે એ રીતે અંજામ આપો. હવે ખુદા તો ગફુર રહીમ છે ને, ખુદા કબૂલ કરી લે છે. અરે ભાઈ એમ નથી, ખુદા કબૂલ કરી લે છે જ્યારે એના હુકમ પ્રમાણે જયારે તે અમલ કર્યો હશે ત્યારે કબૂલ કરશે. આમ નામ નથી કે જેમ મન ફાવે એમ ગલુટિયા મારી લીધા અને કહે કે ખુદા ગફુર રહીમ છે, ના એ રીતે નથી. આ તારો રહેમ છે કે તું આમ રીતે સમજે છે. તો ઇબાદતમાં ઇન્સાન અગર જો સબ્ર કરે તો ખુદાવંદી આલમ એને ઇતાઅત જેવી નેમત અતા કરશે. એ ઇન્સાનને મોટી કહેવામાં આવશે, અલ્લાહનો ફરમા બરદાર કહેવામાં આવશે. જિહાદ, જિહાદમાં પણ સબ્રની જરૂર છે. હવે એક ઇન્સાન કેવો હોય કે ભાઈ ત્યાં તો અહીંયા સબ્ર ના કરવાની હોય ને, જે આવ્યું હોય ગાજા ભરવાની જેમ કાઢી જ નાખવાના છે, ના એમ નથી. જિહાદમાં પણ સબ્ર છે. કઈ કઈ રીતે? પહેલું સબ્ર તો એ છે કે ઘર બહાર મૂકીને જવાનું છે. બીજું સબ્ર એ છે કે મોતના મોઢામાં જવાનું છે. ત્રીજું સબ્ર એ છે કે ઇન્સાનના જખમ લાગ્યા તો ભાગી નથી જવાનું, ઉભા રહેવાનું છે, મુકાબલો કરવાનો છે. એટલું જ નહીં, સાથે સાથે તમારા જે રહેબર ઇમામ છે એમની પણ ઇતાઅત કરવાની છે. જ્યાં ઇમામ કહે છે કે અરે તે ઉભા રહી જાવ, ત્યાં સ્ટોપ થઈ જવાનું છે. એમ નહીં કે ચાલો માલ આજે તો મને બહુ બહાદુરી દેખાડવાનું મન થાય છે, હું બધાને કાપડે નહીં. માલિકે અષ્ટર જંગે સિફિનમાં ક્યાં સુધી આગળ વધી ગયા હતા? બસ 50 મીટર પણ નહીં હોય, માવિયા સામે ઉભો છે, બસ તલવારથી એનું ગરદન ઉડાડવાની છે અથવા એને કેદ કરીને લાવવાનું છે.
ત્યાં અહીંયા ઇમામનો હુકમ આવે છે, માલિક અશરફ રોકાઈ જાઓ, ઇમામનો હુકમ છે પાછા ફરી જાઓ. ત્યાં આગળ જો જોશ દેખાડવામાં આવે તો એ જિહાદ ના થયો કહેવાય. એમાં સબ્રની જરૂર છે કે હું જે અત્યારે જોઉં છું મારી સામે સખ્ત દરિન દુશ્મન આખી જંગે છે, ફિલ્મ જીતાઈ જાય છે. નહીં, મારા મૌલાનો હુકમ છે તો ત્યાં એક મસલે છે, મારે પાછું ફરવાનું છે. એમ નથી જોશ દેખાડવાનું. આ સબ ચાલો ઇમામની વાત માની આપણે લડાઈમાં કામયાબ થયા. આપણને માને ગનીમત મળ્યું તો કે નહીં, માને ગનીમત મળ્યું છે, બધું તારું નથી, 80% જ તારું છે, 20% તારે ખોમસમાં દેવાનું છે. તો કે હા, હું આમને માફી દઉં, હું લડાઈ કર્યો, હું જખમ ખાધું, હું આ બધું કર્યું અને હવે હું આપી દઉં, હા તો જ તારી કામયાબી ક્યાં આવશે. જિહાદમાં જયારે આટલી બધી વસ્તુ હોય, જીતી ગયા, માલ મળ્યો, એમાં પણ ખોમસ દેવાની વાત છે. અને એમ નથી કે વરસ પૂરું થાય પછી, ના, તરત જ ખોમસ દેવાની વાત છે. મારે ગણી હતી પણ એમાં સબ્ર કરવાનું છે, ત્યારે એ જિહાદ કામયાબ થાય. અને સૌથી મોટી વસ્તુ અને આખરી વસ્તુ જે કહેવા ચાહું છું કે એ સબ્ર, આ જિહાદમાં સબ્ર કરશો તો એ કામયાબી. અને એના પછી બલા અને મુસીબત. જ્યારે બલા અને મુસીબત ઇન્સાન ઉપર આવી પડે અને ઇન્સાન એમાં સબ્ર કરે છે તો ખુદાવંદી આલમ એને સુકૂન અને રાહત નસીબ કરે છે. જરૂરી છે મારા ઉપર બલા અને મુસીબત આવી પડે અને હું તડપવા લાગુ, દાદો ફરિયાદ કરવા લાગુ, સબ્ર ન કરું, ઉલટાનું નુકસાન મને છે. આપણા ઇમામ ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલયહી સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે, લા ઈમાન લહ લિમન લા સબ્ર લહ. એ ઇન્સાન પાસે ઈમાન નથી જેના પાસે સબ્ર ના હોય. અથવા એક હદીસમાં ફરમાવવામાં આવે છે કે આ સબ્ર અને દીનનો સંબંધ એવો છે કે જાણે માથાનો સંબંધ શરીર સાથેનો હોય. અગર જો શરીર હોય એનું માથું ના હોય તો એ ઇન્સાન મુર્દો કહેવાશે. એવી જ રીતે જેના પાસે દીન હોય ને સબ્ર ના હોય તો પછી એનો દીન અધૂરો દીન કહેવાશે. એ દીન કોઈ કામનો નહીં કહેવાય, એનું ઈમાન કોઈ કામનો ઈમાન નહીં કહેવાય. એક ઇન્સાન જીવતો હોય પણ એના શરીરમાંથી પાણી ઉડી જાય, બધું પાણી ખલાસ થઈ જાય તો શું થશે? ઇન્સાનની મોત વાકે થઈ જશે. એવી જ રીતે ઇન્સાનની જિંદગીમાં એ બલા અને મુસીબતોમાં સબ્ર ન હોય તો પછી એ ઇન્સાનનો ઈમાન, ઇન્સાનની જિંદગી બેકાર જિંદગી કહેવાશે. અનુશીરવાન એક બાદશાહ અબુ ઝરે જમહરીને કૈદ કરી લે છે, પકડીને કૈદમાં નખાવી દે છે. થોડો સમય પસાર થયો પછી એક માણસને મોકલે છે, ત્યાં તો જોયા તો અબુ ઝરે જમહરીની હાલત કેવી છે. જયારે દાખલ થાય છે તો જોવે છે આ અબુ ઝર આરામથી જીવન વિતાવે છે કૈદમાં, આરામથી ફેસમાં છે, ઘણી વખત મુસ્કરાય છે, ઘણી વખત આરામથી સુવે છે, બેસે છે. પૂછે છે, અરે અબુ ઝર, આ કૈદખાનું છે, તું કેમ આવી રીતે આરામથી રહી શકે છે અને હસતા માટે જેવી રીતે બહાર રહેતો હોય એવી રીતે, ના તડપે છે ના કાંઈ? તો કે મારી પાસે 6 વસ્તુનો હલવો છે. આપણે તો બટેકાનો હલવો ખાઈએ છીએ, બટેકાનો શીરો હોય, દૂધનો હલવો હોય, ગાજરનો હલવો હોય, દૂધીનો હલવો હોય, પણ ના, જિંદગીમાં આજે જે હલવો બનાવતા શીખાડું છું, કહું છું એ હલવો બનાવતા શીખી લે, જિંદગીમાંથી ત્રેસ નામની વસ્તુ ચાલી જશે. આજે વધારે પડતું જ્યારે આપણા સમાજમાં થાય છે એ વિખાણકાઓના હિસાબે નહીં, બલકે તાસીઓની બીમારી વધારે પડતી થાય છે શેના હિસાબે? સ્ટ્રેસ. આ 6 વસ્તુનો ભેગું કરી એક હલવો બનાવીને ખાઈ લ્યો, જિંદગીમાં પચાવી લ્યો, કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ નહીં થાય. જે અબુ ઝરે જમહરી વાત કરે છે કે મારી પાસે 6 વસ્તુનો હલવો છે, એમાં પહેલી વસ્તુ એ છે કે મને ખુદા ઉપર ભરોસો છે. ખુદા ઉપર જયારે ભરોસો કરી નાખો છો તો પછી મને શું વ્યાધિ કરવાનું?
એક એક્ઝામ્પલ દેતો જાઉં, હું કઈ કોર્ટમાં કેસમાં ફસાવું, મને તો કાયદા કાનૂન આવડતા નથી કે ભાઈ કેવી રીતે જજને જવાબ દેવો, કેવી રીતે દલીલ કરવી, મને નથી આવડતું. આપણે શું કરશું? એક આવક રાખશું, એક વકીલ રાખશું. હવે એક ફોડી થઈ, આપણે પૈસા નહીં દીધા, ફોડી થઈ આપણને લાવીને રિપોર્ટ દેશે. આપણને જિંદગીના આવતા કાનૂન શું છે નથી ખબર, કાલે કેવી સવાર પડશે મને નથી ખબર. તો જેને ખબર છે એને શું કામ ના સોંપી દો? ખુદા ઉપર મૂકી દો, તવક્કુલ ખુદા ઉપર, ભરોસો ખુદા ઉપર. શું કામ હું વ્યાધિ કરો? મેં વ્યાધિ ખુદાને આપી દીધી, હું આરામ છું, તવક્કુલ છે. બીજી વસ્તુ આ હલવામાં જે છે, મેં તકદીર ઉપર રાજી રહેતા શીખી લીધું છે. જે મારા નસીબમાં છે એ જ થવાનું છે. હું ઉપરથી નીચે પડી જઈશ, નીચેથી ઉપર પડીશ, ને તો પણ આમાં ફેરફાર થવાનો. તકદીર ઉપર રાજી છું, જે મારી કિસ્મતમાં મંડાયેલું છે એ થઈ રહેવાનું છે. બે વસ્તુ. ત્રીજી વસ્તુ, સબ્ર કરું છું, કારણ કે સબ્ર સિવાય બીજો કોઈ મને ઓપ્શન નથી દેખાતો કે ચાલો આજે મારે સબ્ર નથી કરવો. અને બીજી વસ્તુ, ના, ઇન્સાન ખાવાનું ખાય તો ચાલો, મોફો નથી ખાવું તો ચાવલ ખાઈ લે, ચાવલ નથી ખાવો તો રોટલા ખાઈ લે. પણ જ્યારે ઇન્સાન ઉપર બલા અને મુસીબત આવી પડે છે ત્યારે એની પાસે એક જ વસ્તુ છે, એ છે સબ્ર. એક ઇન્સાન ભૂખ્યો જંગલમાં હોય, એના પાસે કંઈ ના હોય અને ખાલી હાથમાં મૂકવું હોય, તો પછી એને બીજો કંઈ વિચાર નથી કરવાનો કે મારે મૂકવું ખાવું કે ના ખાવું. ભૂખ લાગે છે, બિસ્મિલ્લાહ, ખાવું જ પડશે. એવી જ રીતે અહીંયા છે, મારા ઉપર બલાની મુસીબત આવે છે તો મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી કે હું આ સબ્રને મૂકીને બીજું કામ કરું, ના, એટલા માટે હું સબ્ર કરું છું. આ ત્રણ વસ્તુ. ચોથી વસ્તુ, મેં જોઈ લીધું, હું જ્યારે બેસબરી કરીશ તો એ દર્દમાં વધારો થશે. એક ઇન્સાન જ્યારે તડપતો હોય ત્યારે એની સાથે શું થાય? એક ઇન્સાન એના ઉપર મુસીબત આવી અને તડપવા લાગે તો શું કરશે? રોશે અથવા વ્યાધિ કરશે, બીમાર પડશે. ઘણા માણસોને જોઈએ તો ખાવા પીવાનું મૂકી દેશે, ભૂખ સહન કરશે. ઘણા માણસોને જોઈએ તો એ તડપવામાં અને તડપવામાં મોતનો સામનો કરી નાખે છે, મરી જાય છે. તો કે ભાઈ આ બધી વસ્તુ જે છે, બેસબરી કરવું, એમાં તો દર્દ ભરાયેલો છે, તો હું શું કામ દર્દને આંચમાં લઉં? બહેતર છે સબ્ર કરી લો. તો ચોથી વસ્તુ એ છે, તડપવામાં મેં જોઈ લીધું કે એમાં બીજો એક મોટો દર્દ છે, એટલે તડપવાનું તો મૂકી જ દીધું. પાંચમી વસ્તુ, મેં જોઈ લીધું કે મારા ઉપર મુસીબત પડી છે, કેદની વાત બરાબર છે, પણ ઘણા માણસો એવા છે કે જેને કેદમાં બાંધીને રાખવામાં આવ્યા હતા. ઘણા માણસો છે કે જેને કેદમાં મારવામાં આવતા હતા, ઘણાને હાથ પગ કાપી નાખવામાં આવતા હતા. એટલે મેં જોઈ લીધું કે મારા કરતા બીજા ઉપર વધારે મુસીબત પડી છે, તો વધારે મુસીબત વાળાને મેં જોઈને મેં સબ્રને હાથમાં લઈ લીધો કે ચાલો મારા ઉપર એવી બધી તો મુસીબત નથી. આ પાંચ વસ્તુ. અને છઠ્ઠી વસ્તુ, મને ખબર છે દરેક અંધારી રાત પછી રોશન દિવસ ઉગવો જરૂરી છે, એટલે કે આ દુનિયાની મુસીબત ઓછી છે, એક વખત પૂરી થઈ જવા વાળી છે, તો પછી હું શા માટે એનો ઇંતજાર ના કરું કે જે મારા દિવસો સારા થાય? આ છ વસ્તુનો હલવો મેં બનાવી લીધો. તમને કોઈને યાદ ના આવ્યું હોય આ છ વસ્તુ લખેલી છે મારા પાસે, આવી લખું છું લેજો કે આ છ વસ્તુ કઈ છે. આ છ વસ્તુ આપણે આપણી જિંદગીમાં આપણા શામ્રમાં લખીને રાખીએ તો જિંદગીમાં કોઈ દિવસ સ્ટ્રેસ નહીં આવે, પાસિયોની બીમારી નહીં થાય, વ્યાધિ નહીં થાય. દરેક વસ્તુ એના સમય ઉપર થઈને ઉભી રહેવાની છે. અગર જો આ વસ્તુ બનાની મુસીબત ઉપર સબ્ર કરશું તો ખુદાવંદી આલમ આપણને રાહત નસીબ કરશે. એક સલવાત પડે મોહમ્મદ વા આલી મોહમ્મદ પર. આપણો સબ્ર બહુ કલીલ સબ્ર છે, પણ જે આપણા પાસે એક્ઝામ્પલ છે એમાં જે સબ્ર કરવામાં આવ્યો છે એ સબ્ર બેમિસાલ છે. એનાથી આપણને કુરાજ મળે છે કે આપણા અહેલ બૈત અલૈહિમ સલામ ઉપર આટલી મુસીબતો પડી, તો આપણા માટે પણ જરૂરી છે કે આપણા ઉપર જે થોડી મુસીબતો પડે છે એના ઉપર સબ્ર કરીએ. બે રિવાયત
જેના બે મુસ્લિમના ફરજંદથી આપણને મળે છે. એક એક રિવાયત તો એ છે કે જ્યારે જનાબે મુસ્લિમ ઇમામે હુસૈનનો પત્ર લઈ અને કુફા તરફ રવાના થયા તો મદીના થઈને ગયા અને ત્યાંથી પોતાના બંને ફરઝંદ મોહમ્મદ અને ઇબ્રાહીમને લઈને જાય છે. બીજી રિવાયત એક એવી આવે છે કે ના કરબલાના વાક્યામાં સામે ગરીબામાં કેદ થાય છે અને એમને મોકલી દેવામાં આવે છે અને ઇબ્ને ઝિયાદની કેદમાં બંને બાળકો હોય છે. જે રિવાયત પહેલી જે છે એમાં જનાબે મુસ્લિમ બંને બાળકોને લઈને કુફા જાય છે અને જ્યારે જોયું કે હાલત બગડી રહ્યા છે ત્યારે શુરેહે કાઝીના ઘરે આ બંને બાળકોને રાખે છે. પણ શુરેહે કાઝીએ જ્યારે ગદ્દારી કરી તો આ બંને બાળકોને લઈ અને ઇબ્ને ઝિયાદને હવાલે કરી દે છે અને ઇબ્ને ઝિયાદની કેદમાં આ બંને બાળકો હોય છે. એટલે સુધી કે આ લૂંટાયેલો કાફલો કરબલાથી કુફા અને કુફાથી શામ પણ રવાના થઈ ગયો આ બંને બાળકો હતી કેદખાનામાં. બાળકોને દિવસમાં એક વખત એક રોટલી અને પાણી દેવામાં આવતું હતું. એક વર્ષ વીતી ગયું, બંને બાળકો એક વર્ષથી જયારે કહેલો બંધ મુસીબત વેઠી લીધી. એક ભાઈ બીજા ભાઈને કહે છે કે એવું લાગે છે કે આપણી તો હવે જિંદગી આ કઈ ખાનામાં ખતમ થઈ જશે, મોત આવી જશે. કેમ આપણે આજે જયારે માણસ આપણને ખાવાનું દેવા આવે ત્યારે આપણે એની ઓળખાણ કરાવીએ કે આપણે કોણ છે. બંને ભાઈઓ નક્કી કરે છે જયારે ખાવાનું દેવા માટે એક માણસ દરવાજા આવે છે, જિંદાનો દરવાજો ખોલે છે અને કહે છે કે અરે બચાવો ખાવાનું રાખ્યું છે, ખાઈ લે. કહે છે કે ભાઈ તું મને ઓળખે છે કે અમે કોણ છે? તો કે ના, હું તમને નથી ઓળખતો કે તમે કોણ છો. તો કે તે જનાબે મુસ્લિમનું નામ સાંભળ્યું છે? તો કે હા, જનાબે મુસ્લિમ એટલે અકેલ ને હું માનું છું, ખાનદાની હતી સાલત છું. તો કે અમે બંને એના ફરજંદ છીએ. એ માણસ પગમાં પડી જાય કે હું પણ એને દરિદ્ર ચાહવા વાળો છું, મને ખબર નહીં હતી, મને બચાવો, માફ કરજો, તમે આઝાદ છો, તમે ચાલ્યા જાઓ. અત્યારે એક ગામનો કુંભાથી રવાના થાય છે, અત્યારે અંધારું છે, તમે એની પાછળ પાછળ ચાલ્યા જાઓ અને કુંભાની બહાર નીકળી અને ગામડા સુધી પહોંચી જાઓ. આઝાદારો આ બંને બચાવો. એ માણસનો શુક્ર અદા કરે છે કે આવે તારી શબાબ તમે ખુદાથી કરશું એમાં સહી અને સલામ તમારી વાત કરશું આઝાદ આપણને બાળકો નીકળે છે કાપલા સુધી પહોંચી લીધી છે તો બે તરફ તો ભૂલે છે અચાનક ચાલી તો ક્યાં જાય એક જાળવા કે છુપાઈ જાય છે એક વાર જયારે સવારે પાણી ભરવા માટે આવે છે આ બંને બાળકોને જોવે છે કહે છે કે કોણ છું? તો કે તે રસુલે ખુદાને તો ઓળખે છે. તો કે કેમ ના ઓળખો? ઇમામ અલીને તો ઓળખે છે, કેમ ના ઓળખો? એમની ચાહવા માંગે છે. તો કે અમે બંને મુસ્લિમ એમને અકેલ ના ફરજન મોહમ્મદ અને ઇબ્રાહીમ છીએ. બંનેને ઘરે લઈ જાય છે, જમાડે છે, કેવું આવે છે, પહેરાવે છે, તૈયાર કરે છે અને કહે છે બચ્ચાઓ તમે અહીંયા આરામથી રહો. સાંજ પડવા આવી, સાંજ પડી ગઈ. હારી હારી જશે, હાર ઘરમાં દાખલ થાય છે ત્યારે આ બંને બાળકો ખબર નથી કે મારા ઘરમાં બંને બાળકો છે. અહીંયા એટલે ઝિયાદને ખબર પડે છે કે બે બાળકો મુસ્લિમના ફરજંદો કેદમાંથી ફરાર થઈ ચૂક્યા છે. બંને ઉપર ઇનામ રાખે છે, જે કોઈ એને લઈ આવશે એને અટપટું ઇનામ અદા કરવામાં આવશે. આઝાદારો હારીસ એ પૈસાની લાલચમાં પૂરું કુંભણ ભૂમિ કાઢવીને આપી ગયો કે શાયદ બચ્ચા મળી જાય. બચ્ચા નથી મળતા. આઝાદારો રાત પડી ગઈ, બંને બચ્ચાઓ સુવે છે, સપનામાં ચૂ જોવે છે. રસૂલ ખુદા આવેલા છે, મુસ્લિમ એમને અકીલ છે, મામે હુસૈન આવેલા છે, કહે છે આ બચ્ચાઓ તમે બહુ મુસીબત.
પરમેશ્વરની લીધી હવે આમ ગરીબ તમે અમે તમને અમારા પાસે બોલાવી લેશું. આ બંને ભાઈઓ ઉઠે છે, એક ભાઈ બીજા ભાઈને ખ્વાબને બયાન કરે છે. બંને ભાઈઓ એકબીજાથી ઘરે મળીને રડવા લાગે છે કે હવે પછી એવું લાગે છે આપણો આખરી વખત આવી ગયો. હારીસને આ બચ્ચાઓની આવાજ સંભળાય છે, તરત ઈશામરામાં જાય છે અને કહે છે કે કોણ છો? તો કે ભાઈ અમને પહેલા જમાનત આપ કે તું અમને ઈજા નહીં પહોંચાડે. કહે છે કે હું તમને કહી નહીં કરું, બસ તમે બયાન કરી દો કોણ છો. કહે છે અમે મુસ્લિમ ના ફરજંદ મોહમ્મદ ઇબ્રાહીમ જીએ. હા આહારે બંને બચ્ચાઓના ગાલો પર સમાચાર લગાડવાની લગુર માં લઈ જાય છે. બંને બચ્ચાઓને દોરી થી બાંધી દે છે. અજરો કુમલ્લા આ સદારો બંને બચ્ચાઓ પૂરી રાત અલગુર માર્યા. સવાર પડી, હારીસ પોતાના દીકરાને ગુલામને ઉઠાવે છે અને આ બંને બચ્ચાઓને પકડી અને નદીના કિનારે લઈ જાય છે. ગુલામને હાથમાં તલવાર આપે છે અને કહે છે એક એક બાળકનું માથું કલમ કરી નાખ. આઝાદો ગુલામ હાથમાં ખંજર તો ઉઠાવે છે પરંતુ માસૂમ ચહેરાઓ એવા હતા. કહે છે આગા મારાથી નહીં થાય. ખંજરને ભેગી અને ગુલામ ભાગી જાય છે. દીકરાના હાથમાં આપે છે, દીકરો પણ ભાગે છે. આહારે આહારીશ મારો બંને બચ્ચાઓને કતલ કરવા આગળ વધે છે. કહે છે હારેશ બસ તું એક કામ કર, અમને જીવતા એમને જ્યાદ પાસે લઈ જા તો અમે તને તને ઇનામ મળી જશે. અથવા એક કામ કર, મદીના પહોંચાડી દે, અમે તને ત્યાંથી બધું હાકીમથી તને ઇનામ અપાવી દેશું. આઝાદારો હારીશ નથી માનતો. બંને બચ્ચાઓ છેલ્લે નમાઝની રજા માંગે છે. વજુ કરીને બંને બચાવો નમાઝ પડે છે. આઝાદારો હારીશ ની તલવાર એક ભાઈ પર ચાલી તંતી જુદા કરવામાં આવ્યું. આઝાદારો બદલને લઈ અને નદીમાં ફેંકે છે. બીજા ભાઈને કતલ કરે છે. બીજા ભાઈનું પણ બદલ નદીમાં ફેંકી દેવામાં આવે છે. આઝાદારો બંને ના સરને લઈ એમને જ્યાદ પાસે હાજર થાય છે. એમને જ્યાદ આ માસૂમ સરને જોઈ જગ્યાએથી ઉભો થઈ જાય છે. આય હારે શું ખુદાએ તારા દિલમાં જરા પણ રહેમ નથી રાખ. અલ લાનતુલ્લાહ અલલ કૌમ ઝાલિમીન سيعلم الذين ظلموا أي منقلب ينقلب. ما تم حسين